વેલકમ ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ ચટપટું કા ફ્લેવર. આજે આપણે બનાવવાના છીએ ઇન્સ્ટન્ટ વેફર. પણ ઇન્સ્ટન્ટ વેફર આપણે બટેટાની કે કાચા કેળાની નથી બનાવવાના, પણ રતાળામાંથી આપણે ઇન્સ્ટન્ટ વેફર બનાવવાના છીએ. ખરેખર ખૂબ જ સરસ બને છે મિત્રો. રેસીપી લાસ્ટ સુધી જજો, જેને કારણે ખબર પડે કે આપણે રતાળાની વેફર કેવી રીતે બનાવી શકાય. તો એના માટે થઈને મેં અહીંયા રતાળા લીધેલા છે, અને આ રતાળાની આપણે પહેલાં છાલ પાડીએ એ પહેલાં આપણે એને ધોઈ લેવાના છે, કારણ કે રતાળામાં ઘણી બધી ધૂળ અને રજકણો ચોટેલા હોય છે. તો એને દૂર કરવા માટે થઈને સૌ પહેલાં આપણે ધોવા જરૂરી બને છે. જનરલી જ્યારે હું રતાળા લઈ આવું છું ત્યારે જ ધોઈ નાખું છું. તો રતાળા લઈને પહેલાં વહેલાં આપણે એને ધોઈ લેવાના છે, ક્લીન કરી લેવાના છે. આપણે જોઈ શકીએ છીએ કે પાણી કેટલું બધું ડુવળું નીકળ્યું છે. તો એને આપણે સાફ કરી અને ત્યારબાદ આપણે એની છાલ એની આવી રીતે ઉતારી લેવાની છે. પહેલાં વહેલાં હું તમને એક રતાળામાંથી આવી રીતે એની છાલ પાડીને બતાવી દઈશ. આવી રીતે એની છાલ ઉપરથી ઉતારી લેવાની છે. જેવી રીતે આપણે બટેટાની વેફર કરીએ છીએ એવી જ રીતે આપણે રતાળાની પણ છાલ એવી રીતે ઉતારી લેવાની છે. તો અહીંયા રતાળાની છાલ પડી જાય એટલે એને આપણે ચોખ્ખા પાણીમાં આવી રીતે રાખી દેવાના છે. એનું કારણ એ છે કે જેના કારણે રતાળા છે એ કાળા પડે નહીં. બધા જ રતાળાની છાલ આપણે આવી રીતે પાડી અને રાખી દેવાની છે. અને ત્યારબાદ આપણે રતાળાની ચિપ્સ બનાવવાની છે, પતરી પાડવાની છે. તો એના માટે થઈને જેટલી તમારે જાડી પતરી પાડવી હોય એવું તમે વેફરનું જે કટર આવે છે એ લઈ શકો છો. અહીંયા હું આ ટાઈપની જાડી વેફર બનાવી રહી છું. તમે જ્યારે વેફર આવી રીતે પાડતા હોવ છો ત્યારે ધ્યાન રાખીને પાડવાની, જેને કારણે હાથમાં લાગે નહીં એવી રીતે આપણે વેફર એની પતરી છે એ રતાળાની પતરી આવી રીતે પાડવાની. ત્યારબાદ આપણે આ જે રતાળાની જે પતરી પાડેલી છે, આપણે ચિપ્સ જે કટ થઈને આખી રાખેલી છે, એને આપણે તરત જ તેલમાં તળી લેવાની છે. કોઈ પાણીમાં બાફવાની કે પાણીમાં નાખવાની નથી, કારણ કે આપણે ઇન્સ્ટન્ટ બનાવી રહ્યા છીએ. તો અહીંયા આપણી જે પતરી છે એ કપાઈને રેડી થઈ ગઈ છે. તો હવે આપણે એને ગરમ તેલમાં તળી લેવાનું છે. તો તેલ છે એકદમ ગરમ થવા દેવાનું છે અને ત્યારબાદ જ આપણે એને રતાળાનીમાં એડ કરવાના છે. અને ગેસની ફ્લેમ છે ખાસ જ રાખશું, જેને કારણે જે રતાળાની જે મોઈસ્ચર છે એ તેલમાં પણ ઉતરે નહીં. તેલ એકદમ ગરમ હશે તો જ છે રતાળા ક્રિસ્પી સરસ થશે. તમારે વ્હાઇટ રતાળાની વેફર રાખવી હોય તો તમે આ રીતે તરત જ લઈ શકો છો. પણ મિસેજ એની બ્રાઉન વેફર ભાવે છે તો મિસેજ વધારે એને તળાવી દઈશું. તો અહીંયા આપણી રતાળાની વેફર છે એ તળાઈને રેડી થઈ ગઈ છે મિત્રો. તમે રતાળાની વેફર બનાવો છો કે નહીં કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને જરૂરથી કહેજો. તો ક્રિસ્પી એવી આપણી રતાળાની વેફર અહીંયા રેડી થઈ ગઈ છે મિત્રો. ખખડે છે, અવાજ આવે છે, તમે સાંભળી શકો છો. એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી એવી રતાળાની વેફર આપણી રેડી થઈ ગઈ છે. તો હવે આપણે એમાં મસાલા કરીશું. તો એમાં પહેલાં વહેલાં તો સંજળ પાવડર એડ કરીશું. તમે એમાં નમક અથવા તો સિંધેલું મીઠું એડ કરી શકો છો. ત્યારબાદ લાલ મરચું પાવડર એડ કરીશું અને સાથે આપણે ધાણા જીરું પાવડર એડ કરીશું. અને આપણે સરસ રીતે એને મિક્સ કરી દઈશું. બધી જ વેફરમાં મસાલો ભળી જાય એવી રીતે આપણે મિક્સ કરી લેવાનું. મિત્રો રેસીપી ગમે તો એક લાઈક જરૂરથી આપી દેજો, અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી લેજો, બેલ આઇકન જરૂરથી દબાવી દેજો, જેના કારણે આવી નવી નવી રેસીપીઝના નોટિફિકેશન આપ સુધી મળતા રહે. તો આપણે જે રીતે આ વેફર બનાવી હતી એવી જ રીતે આપણે બીજી બધી વેફર પણ બનાવીને રેડી કરી લેવાની છે. તો બધા જ રતાળાની વેફરને આવી જ રીતે પતરી પાડી અને તેલમાં તળી અને ઇન્સ્ટન્ટ જ રેસીપી રેડી કરેલી છે. તો હવે આપણે પ્લેટમાં એને આપણે સર્વ કરીશું. તમારે રતાળાની વેફર બનાવો છો કે નહીં કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને જરૂરથી કહેજો, અને બનાવો છો તો કેવી રીતે બનાવો છો, મસાલામાં પણ તમે શું શું એડ કરો છો એ પણ કમેન્ટ કરીને મને જરૂરથી કહેજો. અને રેસીપી ગમે તો એક લાઇકની સાથે સબસ્ક્રાઈબ ન કર્યું તો સબસ્ક્રાઈબનું બટન પણ દબાવી દેજો અને સાથે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરી દેજો. અને આપણા ફેમિલી ગ્રુપ્સ ફ્રેન્ડ સર્કલ્સમાં આ રેસીપીનો શેર પણ જરૂરથી કરી દેજો. ફરીવાર આવી નવી નવી રેસીપીઝ લઈને આવીએ ત્યાં સુધી જય સોમનાથ, જય માતાજી મિત્રો.